નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યાર સુધીમાં આપણે જે ધોરણ 5 ની અંદર ગણિત ગમ્મતમાં પાઠ 1 આપણું રાષ્ટ્રીય ફળ કેરી જે આપણે જોઈ ગયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એ જ પાઠમાં જે એનું બેઝિક ગણિત છે એટલે કે એમાં શું કહેવા માંગે છે અને એનાથી આપણે થોડુંક આગળ વધીએ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ પાઠની અંદરમાં જે આપણને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે એની અંદર આપણને શીખવાડવામાં આવેલું છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ સરવાળા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો સરવાળાની વાત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોને સરવાળા તો આવડતા જ હોય. અહીંયા એક ઉદાહરણ આપું. તો આ એક નાનકડી એવી રકમ, હવે આનો સરવાળો તો ઉપરની રકમને નીચેની રકમની અંદર ઉમેરવાના. 0 માં 5 ઉમેરો તો 5, 7 ને 2, 9, 6 ને 3, 9 ને 5 ને 4, 9. હવે વિદ્યાર્થી મિત્રો, આવા સરવાળા તો તમને આવડતા હોય, પરંતુ હું એમ કહું કે આડા સરવાળા. કેવા સરવાળા? આડા સરવાળા. આવું આપણને આવેલું હોય એટલે કે રકમમાં તો કે આવી રીતના રકમ આપેલી હોય, આવી રકમ આપેલી હોય તો આનો સરવાળો આપણે કરવાનો આ આડી રકમનો. તો એ કેવી રીતના કરશું? તો આ આડી રકમને જ આપણે આવી ઊભી રકમ તરીકે લખવાની. કેવી રીતના લખશું વિદ્યાર્થી મિત્રો? તો સૌ પ્રથમ તો પેલી જે રકમ આપેલી છે એને જ આપણે લખશું. હવે એના પછીની રકમ છે એમાં તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો 3 જ અંક આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 રકમ છે એને કેવી રીતના લખશું? આવી રીતના લખશું, 5, 3, 2, 6, 2, 0. અહીંયા છેલ્લે નીચે ન વધતા તો અહીંયા 0, 0 આવું લખશું. તો કે ના, આ તમારી રીત કેવી છે? ખોટી છે. તો આને કેવી રીતના લખશું? તો આને આવી રીતના લખશું. પેલી રકમ તો આપણે એમને એમ રાખશું. પછી આ જે બીજી રકમ છે એને આપણે લખવાની શરૂઆત કરશું, પરંતુ ક્યાંથી શરૂઆત કરશું? તો કે જમણી બાજુ તરફથી લખવાની શરૂઆત કરશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સૌ પ્રથમ છેલ્લેથી શરૂઆત કરીએ તો 2, પછી 3, પછી 5, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આવી જ રીતના ફરી પાછું કોને લખશું? તો કે ત્રીજી રકમ. એમાં પણ એવી રીતના ફરી પાછું પાછળથી શરૂઆત કરશું, 0, પછી 2, પછી 6. હવે અહીંયા કાંઈ ન વધીએ, છેલ્લે કાંઈ ન હોય એના રકમમાં છેદમાં 0, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે કંઈ નહીં, સામાન્ય આનો સરવાળો 2, 3 ને 3, 6, 6 ને 2, 8, 0 વત્તા 5 એટલે 5, 5 ને 6, 11 નો એકડો વધી પડી 1, 5 ને 1, 6. તો આ થયો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરવાળા દરેક વિદ્યાર્થીઓને આવડતા જ હોય. તો આ વાત હતી આપણે સામાન્ય સરવાળાઓની, અને આ હતા વધીવાળા સરવાળા પણ આની અંદર આવી ગયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બાદબાકીની વાત કરીએ. હવે આપણે બાદબાકીની ચર્ચા કરીશું. તો પહેલા શરૂઆત કરતા પહેલા હું તમને એમ કહું કે સાદી બાદબાકી સાદી અને બીજો કોઈ ફેર આવે તો કે હા, એક સાદી એટલે કે
સામાન્ય હોય અને બીજી તો કે દસકા વાળી બાદબાકી, બરોબર છે? તો પેલા આપણે સાદી બાદબાકી જોઈએ. તો હવે આની બાદબાકી કરવા માટે પેલા 5463 બાદબાકી કરવાની, ચાલે માઇનસ ની નિશાની, અને આમાં જેમ આપણે અનુસર્યાતા પાછળથી જ રકમ મુકતી જવાની, એટલે આપણે કઈ ફેર પડે નહીં. પરંતુ જો બંનેમાં ચાર ચાર છે એટલે તમે આમ સીધે સીધું એને લખી શકો છો. હવે તો ક્યાંની બાદબાકી કરવાની? 3 માંથી 2 જાય તો 1, 6 માંથી 2 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2, અને 5 માંથી 4 જાય તો 1. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ હતી આપણી સાદી બાદબાકી હતી. હવે એની અંદર જ બીજું ઉદાહરણ આપું. જમણી બાજુથી બીજી સંખ્યાના અંક લખવાની શરૂઆત કરશું. તો 0 છે એની નીચે આપણે 0, પછી બીજો રકમ છે 2 તો એની નીચે 2, 3 તો કે તગડા ચોગડા નીચે, પછી આ બાદબાકી. હવે અહીંયા કાંઈ ન હોય તો 0, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અથવા કંઈ ન લખો તો પણ ચાલે, કંઈ ન લખો તો પણ ચાલે. હવે 0 માંથી 0 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 4 માંથી 3 જાય તો 1, અને આ 8, અહીંયા 0 હોત તો પણ અહીંયા 8 આવે, કંઈ નથી તો 8 ઉપર છે એટલે એમને અહીંયા રાખી દેશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણી આ હતી આપણી સાદી બાદબાકી. હવે આ જ બાદબાકીની અંદર જો હું તમને દસકા વાળી બાદબાકી કહું તો હવે દસકા વાળી બાદબાકી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો દસકા વાળી બાદબાકી છે એની અંદર આપણે જોઈએ. હવે હું સીધી રકમ લખું છું, તો આ બાદબાકી કરવાની છે તો જોઈએ. 3 માંથી 4 જાય તો કે ના, શું કરવું પડે તો કે એની પહેલાની જે અંક છે એના પહેલાનો જે અંક છે એમાંથી આપણે દસકો લેવો પડે. તો દસકો લઈએ એટલે શું થાય તો કે અહીંયાથી આપણે દસકો લઈએ, જો અહીંયા 5 પાસેથી આપણે દસકો લઈએ તો 5 માં 1 શું થઈ જાય, ઓછો થઈ જાય, એટલે 5 ના થઈ જાય અહીંયા કણે 4. હવે એના પછીનો જે અંક છે ત્યાં આવ્યો દસકો, એટલે કે અહીંયા આવ્યા 10. હવે અહીંયા 10 આવ્યા એટલે આ 10 છે એની અંદર આ 3 હોય એ શું થઈ જાય, ઉમેરાઈ જાય. શું થઈ જશે એટલે ઉમેરાઈ જશે, એટલે આ થઈ ગયા 10 ને 3 13. હવે 13 થઈ ગયા, આ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? આ બંને 1 થઈ જાય એટલે અહીંયા થઈ જાય 13. જો દસકો અહીંયાથી અહીંયા આવ્યો એટલે કે અહીંયા થઈ ગયા 13. હવે 13 માંથી 4 બાદ કરો તો અહીંયા વધશે 9. હવે એવી જ રીતના અહીંયા કણે આપણે બાદબાકી કરીએ તો 4 માંથી 9 જાય તો કે ના, તો શું કરીશું, એના પહેલાનો જે અંક હોય ત્યાંથી આપણે દસકો લેશું. તો અહીંયાથી દસકો લે એટલે 3 છે તો એના 1 ઓછા થઈ જાય, કેટલા વધે 2. હવે એના પછીનો જે અંક છે એમાં દસકો આવે એટલે કે અહીંયા આવે 10. હવે 10 ને 4 એટલે કેટલા થઈ ગયા, 14 ઉમેરાઈ ગયા. પછી હવે 14 માંથી 9 બાદ કરવાના છે તો અહીંયા વધશે 5. 14 માંથી 9 બાદ કરો એટલે અહીંયા વધે 5. હવે અહીંયા બાદબાકી તો 2 માંથી 2. જો હવે આ 3 હતા
એ તો વયા ગયા, કેમ તો કે આપણે અહીંયાથી શું લીધો હતો, 10 કો લીધો હતો, એટલે ઓછા થઈ ગયા, અહીંયા વધ્યા હતા 2. હવે આ 2 માંથી 2 બાદ કરો એટલે અહીંયા વધે 0. અહીંયા તો સામાન્ય છે, 6 માંથી 4 જાય તો 2. તો આ હતી આપણા માટે દસકા વાળી બાદ બાકી. હજુ એક બીજું ઉદાહરણ આપવાના માટે, છો હજાર માંથી હું 523 બાદ કરું છું. હવે 523 બાદ કરું છું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો કે 0 0 0 ત્રણ અંક છે, ત્રણેય અંક શૂન્ય છે. હવે આમાં બાદબાકી કરીએ તો શૂન્યમાંથી 3 બાદ કરવાના તો થાય નહીં. તો હવે તમે કહેશો કે સર એના પછીના અંકમાંથી 10 કો લઈએ, તો અહીંયા પણ શૂન્ય છે તો અહીંયાથી પણ 10 કો ન લઈ શકાય. તો કાંઈ વાંધો નહીં, હજી એનાથી આગળ વધવાનું, હજી એના આગળ વધી તો ત્યાં પણ કેવા છે, તો કે ત્યાં પણ શૂન્ય છે તો ત્યાંથી પણ 10 કો ન લઈ શકાય. હજી એનાથી આગળ વધો તો કે 6 છે, તો કે હા, તો હવે અહીંયાથી 10 કો લઈ શકાય. એટલે કે અહીંયાથી 10 કો લ્યો એટલે અહીંયા 1 ઓછો થઈ જાય, એટલે કે અહીંયા 6 છે તો હવે અહીંયા કેટલા થઈ જાય, 5. હવે 10 કો ક્યાં સુધી લઈ જવાનો છે, તો કે અહીંયા સુધી, એટલે કે 1 2 ને ત્રીજા અંક સુધી, ત્રીજા શૂન્ય લઈ જવાનો છે. સૌ પ્રથમ પેલો 10 કો લઈએ છીએ. હવે જયારે 10 કો અહીંથી આમ આગળ ધપે ને, જયારે અહીંયાથી 10 કો આગળ વધે એટલે અહીંયા કણે એ પોતાના એક એક અંકને શું થાય, મૂકતો જશે, એક એક અંકને મૂકતો જશે. એટલે કે અહીંયા કણે આ બધાની અંદર અહીંયા શું આવી જાય, 9, અહીંયા આવે એટલે 9, અને છેલ્લે જયારે અહીંયા આવશે એટલે અહીંયા આવે 10. ખાસ વિદ્યાર્થી મિત્રો જો શું કીધું કે અહીંયાથી 10 કો લીધો એટલે 5, જયારે અહીંયાથી અહીંયા થઈ ગયા 5. હવે જયારે 10 કો આગળ વધતો જાય એટલે એક એક શૂન્ય ઉપર શું મૂકતો જશે, નવડા નવડા મૂકતો જશે, અને છેવટે જયારે એને 10 કો જ્યાં જવાનો હોય ત્યાં પહોંચે એટલે ત્યાં આવશે 10. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા છે 10. હવે 10 ને શૂન્ય એટલે 10 ને શૂન્ય વધતા એટલે 10 થાય, અને 10 માંથી 3 જાય તો 7. હવે અહીંયા કણે બાદ બાકી થાય તો અહીંયા કણે હવે 9 પહેલેથી જ અહીંયા આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 માંથી 2 બાદ કરો તો 9 માંથી 2 જાય તો 7, અને એવી જ રીતના અહીંયા કણે પણ 9 આપેલા છે તો અહીંયા પણ જે 9 માંથી 5 બાદ કરો તો 9 માંથી 5 જાય તો 4, અને આ 5 છે એ 5 આપણે એમને મૂકી શકીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી દસકા વાળી બાદ બાકી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને હવે સરવાળા અને બાદ બાકી આ બંને આવડી જ ગયું હશે. તો હવે આપણે આગળ વધીએ, બાદ બાકી બધે જ વિદ્યાર્થી મિત્રોને આવડી ગઈ છે, હવે આપણે ગુણાકાર તરફ વધીએ. એટલે કે આપણે જે પાઠ પહેલાની અંદર રાષ્ટ્રીય ફળ કેરીમાં આપણે ચર્ચા જે કરી હતી, હવે એની અંદર આપણને ગુણાકાર અને ભાગાકાર શીખવાડવામાં આવ્યા. જેના દ્વારા, તો કે ત્રિરાશી દ્વારા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ એક રકમમાં આપણને એમ કીધેલું હતું કે એક બગીચાની અંદર અમુક વૃક્ષો છે, હવે એ એક વૃક્ષમાંથી અંદાજિત એક સીઝન દરમિયાન, એક સીઝન દરમિયાન એક વૃક્ષમાંથી 216 કિલો કેરી છે એ ઉતરે છે. એટલે કે અંદાજિત એક પેટીની ગણતરી કરીએ તો 18 પેટી છે એ તૈયાર થતી હતી એક વૃક્ષમાંથી. તો આપણે એવા 30 વૃક્ષો છે તો કુલ કેટલી કેરી થાય, અને કુલ કેટલા બોક્સ આખા એક સીઝન દરમિયાન એમાંથી ઉતરે. આવી રીતના કંઈક આપણે એમ કહેવાય ને કે નવી પ્રવૃત્તિઓ દ્વારા આપણને એની અંદર ગણિત શીખવાડવામાં આવેલું હતું, એટલે કે એમાં ગુણાકાર શીખવાડવામાં આવેલા હતા. તો હવે આપણે ચર્ચા કરીએ ગુણાકાર વિશેની. એટલે કે હવે આપણે જે યુનિટ 1ની અંદર, એટલે કે પાઠ 1માં રાષ્ટ્રીય ફળ કેરીની અંદર જે આપણને ગુણાકાર અને જે ભાગાકાર શીખવાડવામાં આવેલા છે એની આપણે ચર્ચા કરીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ ગુણાકાર અને ભાગાકાર શીખવા માટે ફરજિયાત બે વસ્તુ આવડવી, સૌ પ્રથમ તો આવડવી જરૂરી છે. પહેલું તો કે 1 થી 10ના ઘડિયા, 1 થી 10ના ઘડિયા દરેક વિદ્યાર્થીઓને આવડવા ફરજિયાત જરૂરી છે. જો 1 થી 10ના ઘડિયા તમને પાક્કા જ આવડતા હશે તો જ તમને અહીંયા આ ગુણાકાર છે એ આવડતા
હશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે હવે જ્યારે ભાંગાકાર આપણે કરશું ત્યારે ફરજિયાત તમને શું આવડતા હોવા જોઈએ? હા, ઘડિયા તો 1 થી 10 ના આવડવા જોઈએ, પરંતુ સાથે સાથે હજી એથી નહીં આગળ 11 થી 20 ના ઘડિયા પણ આવડતા હોવા જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠમાં આપણું લેસન જે આપવામાં આવશે એ ધ્યાનમાં રાખવું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગુણાકારની ચર્ચા કરતા હતા, તો ગુણાકારની અંદર આપણે જોઈએ. હવે આ રકમ છે, આ રકમમાં તમને ખબર જ છે કે આ 2 અંકની રકમ કહેવાય, 2 અંકની રકમ કહેવાય. હવે 2 અંકની રકમ હોય એટલે સૌ પ્રથમ તો 1 શું મૂકી દેવાનો? 0 મૂકી દેવાનો. હવે ગુણાકારની શરૂઆત છે એ હંમેશા કઈ બાજુથી કરવાની? તો કે નીચેની રકમમાં ડાબી બાજુથી. કઈ બાજુથી? નીચેની રકમમાં ડાબી બાજુથી શરૂઆત કરવાની રહેશે. અને ડાબી બાજુના અંકનો ગુણાકાર સૌ પ્રથમ ક્યાં કરવાનો? જમણી બાજુનો છેલ્લો જે અંક હોય એની સાથે કરવાનો. બરોબર છે. એટલે 5 × 0, 5 × 0 એટલે 0. 0 નો કોઈ પણ અંક સાથે ગુણાકાર કરો એટલે શું આવે? 0, એટલે કે 0 આવે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 5 × 0 એટલે 0. પછી તો કે 5 નો 2 સાથે, પછી આમ આગળ ડાબી તરફ ખસતું જવાનું. 5 × 2 એટલે કે 5 × 2 = 10. હવે 10 છે એટલે એનો પાછળનો અંક અહીંયા નીચે આવશે 0, અને બીજો જે અંક હતો એની આગળનો દશકનો અંક એ અહીંયા શું આવશે? વધીમાં આવશે. એટલે કે એના પછીનો જે અંક હોય એના ઉપર વધી મુકાશે. આમ 10 છે, 5 × 2 = 10 થયા, તો 10 નું 0 છે એ ક્યાં મૂક્યું? આપણે અહીંયા મૂક્યું. અને 1 છે આપણે વધીની અંદર મૂક્યો છે. હવે આગળ 5 તરીને, હવે આનો 5 નો 3 સાથે, 5 તરીને 15, 15 ને વધી 1 = 16, એટલે કે 16 આવ્યા. તો 16 નો છગડો આપણે ક્યાં મૂકશું? અહીંયા મૂકશું. અને આ 1 છે એના પછીનો જે અંક છે એના વધીમાં એટલે કે અહીંયા કણે મૂકશું. હવે 5 નો 6 સાથે ગુણાકાર, 5 × 6 = 30, 30 ને વધી 1 = 31. હવે 31 સીધે સીધા આપણે અહીંયા મૂકી દેશું. કેમ? તો કે એના પછી હવે એકય અંક છે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો સીધે સીધા આપણે અહીંયા 31 મૂકી દીધા. પછી હવે આગળ ચર્ચા કરીએ. હવે કોણ વધ્યું હજી? તો કે આ 3 વધ્યા. હવે આ 3, હવે 3 નો ગુણાકાર 0 સાથે કરતા તમને એમ થાય કે સર હવે કઈ 0 મૂકવાનો? તો કે ના. બરોબર છે, હવે 0 મૂકવાનો નહીં, હવે સીધે સીધો અંકો સાથે એનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો 3 × 0 = 0, તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 3 નો ગુણાકાર 0 સાથે, એટલે કે કોઈ પણ અંક નો ગુણાકાર 0 સાથે કરો એટલે શું આવે? 0 જ આવે. તો 3 × 0 = 0 એટલે ફરી પાછો 0. જો આનો ગુણાકાર આની સાથે કર્યો એટલે 0 આવ્યો છે, બાકી અહીંયા 0 આવે નહીં. જો અહીંયા 1 હોત તો 3 × 1 = 3 આવત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી હવે આગળ 3 × 2 = 6, તો 6 સીધા, બીજો એક દસકો છે નહીં. 3 × 3 = 9, એટલે કે 3 × 3 = 9. પછી 6 × 3 = 18, એટલે 18 સીધે સીધા એમને, એમ કે એના પછી કોઈ અંક છે નહીં. હવે તો કે હવે જે આ 2 અંક આવ્યા આ બંનેનો સરવાળો 0 નો 0 સાથે, 0 × 6 એટલે 6, 0 + 9 એટલે 9, અને 6 ને 8 = 14, 14 નો ચોગડો વધી અહીંયા 1, 1 × 2 = 3, અને આ 3 ના 3 એમને. તો આ હતો આપણો ગુણાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ 2 રકમ હતી એની જગ્યાએ હવે 3 રકમ હોય તો શું કરવું પડે જોઈએ. 3 રકમ આપેલી હોત, હવે વિદ્યાર્થી મિત્રો નીચેની રકમ 3 છે, તો સૌ પ્રથમ ગુણાકાર કરવા માટે 3 રકમ હોય તો પેલા આપણે કેટલા 0 મૂકવાના? તો કે 2, સીધા 2 0 તો મૂકી જ દેવાના. હવે આપણે કીધું એ પ્રમાણે નીચેના અંકમાં ડાબી બાજુથી શરૂઆત કરવાની અને ઉપરના જે અંકો એમાં
જમણી બાજુ, એટલે જમણી બાજુ આનો સાથેનો નો ગુણાકાર. 3 ચોક 12, 12 નો બગડો વધી 1, 3 2 6, 6 ને વધી 1 7, 3 3 9, 3 5 15. હવે હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આ 3 નો ગુણાકાર થઈ ગયો, હવે બાકી કેટલી રકમ વધી? હવે 2. હવે 2 રકમ અહીંયા હતી તો આપણે 1 પેલા શું મુકતા હતા, શૂન્ય મુકતા હતો, તો એવી જ રીતના અહીંયા કણે હવે 2 રકમ વધી તો 1 શું મૂકશું, શૂન્ય મૂકશું, બરોબર છે. હવે 2 નો વારો હતો આમથી આમ હાલવાનું, તો કે આમાં 2, 2 નો ગુણાકાર 4 સાથે, 2 ચોકુ ને 8, 2 દુ 4, 3 દુ 6, ને 2 પંચા ને 10, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી વધતા હવે હજી આ ચોથો 4 બાકી છે, તો હવે છેલ્લો અંક હોય તો, હવે છેલ્લો અંક હોય તો શૂન્ય મૂકવાનો નહીં, સીધો ગુણાકાર. ચોકે ચોકે 16 નો છગડો વધી 1, 4 દુને 8 ને વધી 1 એટલે 9, 4 3 12, 12 નો બગડો વધી 1, 4 5 ને 20, 20 ને 1 21, વધતા. હવે હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બધાનો અંકનો 3 3 નો શું કરી નાખવાનો, સરવાળો. 0 વત્તા 0 વત્તા 6 એટલે અહીંયા 6, 8 વત્તા 9 એટલે 17 નો સાતળો વધી 1, 2 ને 3 3 ને 4, 7, 7 ને 8 ને 9, 7 ને 6 13, 13 ને 1 14, 14 નો ચોગડો વધી 1, 9 ને 1 10, 10 વત્તા 0 એટલે 10, 10 ને 2 12, 12 નો બગડો વધી 1, 5 ને 1 6, 6 ને 1 7, અને આ 1 ના 1 એમને. તો આ હતો આપણો 3 રકમ વાળો ગુણાકાર, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવા ગુણાકાર પણ આવડતા જ હોય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ વાત હતી આપણા ગુણાકારની. હવે આપણે વાત કરીએ ભાગાકારની. તો સામાન્ય આપણે સૌ પ્રથમ ભાગાકારની વાત કરીએ તો માત્ર ને માત્ર અત્યારે આપણે કેવા ભાગાકારની ચર્ચા કરીશું, તો 1 થી 10 અંકના જે ઘડિયા હોય એવા જ ભાગાકારોની આપણે ચર્ચા કરીશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ~343/7, હવે જોઈએ આનો ભાગાકાર કરીએ. તો 7 વડે નો ભાગાકાર કરવાનો છે, તો ભાગાકાર કરીએ તો કેટલી રકમ આપણે ધ્યાનમાં લેવાની જોઈએ, તો સૌ પ્રથમ આ પહેલો અંક છે 3, એ જેના વડે આપણે ભાંગવાનો છે, એટલે કે જે ભાજ્ય છે 7, એના વડે આપણે, એના કરતા તમે આ અંક જોવો તો કેવો દેખાય છે, નાનો છે. મતલબ આ અંક નાનો હોય આ 7 કરતા, એટલે કે જે ભાજ્ય છે એના કરતા, તો આપણે કેટલા અંક લેવા પડે, 2 અંક લેવા પડે. મતલબ કે આપણે સીધા 34 ને, એટલે કે 2 અંક નો ભાગાકાર કરીશું સીધો. તો 7 નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી, તો કે 34 થી ઉપર વહી જવા જોઈએ નહીં, એટલે કે 35 નો થઈ જવા જોઈએ. તો 7 નો ઘડિયો બોલી, 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, જો 7 4 28 અને 7 5 35. હવે જો 5 વડે ચલાવો તો 35, એટલે કે આ 35 છે એ આપણા 34 કરતા શું થાય, એક સ્ટેપ વધી જાય, એટલે 5 વડે ચાલે નહીં, એના કરતા એક ઓછા વડે, એટલે કે એના વડે ચાલશે, 7 4 28, એટલે કે 7 4 28. હવે તો કે હવે અહીંયા શું કરવાની, બાદબાકી કરવાની. હવે બાદબાકી કરો તો 4 માંથી 8 જાય, તો કે નો જાય, તો શું કરવું પડે, એના પેલા જે અંકો એમાંથી એક દસકો લ્યો એટલે અહીંયા આવી જાય 2, દસકો લ્યો એટલે એના પછીના અંકમાં આવી જાય 10, 10 ને 4 કેટલા થઈ જાય, 14, 14 ની અંદર હવે 14 માંથી 8 બાદ કરો, 14 માંથી 8 જાય તો વધે 6,
પછી અહીંયા વધ્યા હતા હવે બે, અને અહીંયા હતા બે, બે માંથી બે જાય તો શૂન્ય. ઉપરથી ઉતરવાનું, હવે શું કરવાનું? હવે બાદબાકી થઈ ગઈ, હવે હજી એક અંક વધ્યો છે, કોણ? તગડો. તો હવે તગડાને શું કરવાનો? અહીંયા નીચે ઉતારવાનો. તો અહીંયા આવે ત્રણ. સાતનો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? ત્રેસઠ સુધી. બરોબર છે, ત્રેસઠ થી વટવા જોઈ નહીં. તો સાત પંચા પાંત્રી, પછી સાત છ બેતાલીસ, સત્યો સત્યો ઓગણપચાસ, સાત અઠા છપ્પન, સાત નવા ત્રેસઠ. તો સાત નવા ત્રેસઠ. તો જો મિત્રો, અહીંયા જે રકમ હતી ત્યાં સુધી જ જવાનું, એનાથી આગળ જવાનું નહીં. એટલે કે સાત નવા ત્રેસઠ હતા તો ત્રેસઠ આવી ગયા. તો ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય, છ માંથી છ જાય તો શૂન્ય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણા માટે, શું હતો? ભાગાકાર હતો. હવે તમને આમાં ઘણી વખત આમ પણ પૂછેલું હોય, ભાજ્ય કોણ હતું? તો કે ત્રણસો ને તેતાલીસ. ભાજક કોણ હતું? તો કે સાત. અને ભાગ ફળ એટલે કે જવાબ શું મળ્યો? ભાગ ફળ એટલે કે આપણને કઈ ફળ મળે ને, આપણે કઈ કામ કરીએ તો ફળ મળે. તો આપણે કામ કર્યું ભાંગાકાર નું, તો ફળ કેટલું મળ્યું? તો કે ઓગણપચાસ. એટલે કે અહીંયા જે મળે એને શું કહેવાય? ફળ કહેવાય. એટલે કે આને ફળ કર્યું કહેવાય, અને આપણે આને ભાજક કહેવાય, અને આને ભાજ્ય કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતના પણ લખતું રહેવાનું. બરોબર છે. તો આ હતું આપણા માટે ભાંગાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે હોમવર્ક અહીંયા હું લખી દઉં છું. પાંચ સરવાળા, પાંચ બાદબાકી. હવે બાદબાકી આપણે કેવી? સાદી અને દસકાવાળી બંને શીખવાડી હતી. સાદી પાંચ બાદબાકી કેવી? તો કે દસકાવાળી. અને અને ભાંગાકાર, ભાંગાકાર હું અહીંયા કણે તમને લખી દઉં છું. તો આ પાંચ ભાંગાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારું છે હોમવર્ક. અને હવે આના પછી આગળના પાઠની અંદર આપણે પેલા પાઠનું થોડુંક, હજી પણ જે બેઝિક છે સ્વાધ્યાય પોથીમાંથી જે જે અંક આવે છે એ હું તમને શીખવાડીશ. બરોબર છે. અસ્તુ.